જય શ્રીરામ દોસ્તો સોશિયલ મીડિયામાં એક પોસ્ટ બહુ વાયરલ થઈ રહી છે અને એને માટે એક આ વિડિયો બનાવવો પડે છે એ પોસ્ટમાં એવું છે કે એનપીઆરની અંદર લોહાણા જ્ઞાતિના લોકો સમાજની એકતા દેખાય તે માટે જાતિ તરીકે માત્ર ટક્કર જ લખાવે હવે આ જે આ જે પોસ્ટ જે છે જેથી કરીને સરકાર સુધી સાચા આંકડા પહોંચે જ્ઞાતિના જ્ઞાતિની વસ્તીની ખબર પડે અને જ્ઞાતિની એકતા દેખાય સેન્ટિમેન્ટલ વાત છે બહુ જ્ઞાતિ પ્રેમી માણસે લખી છે પણ આ વસ્તુ આવું કરવાથી શું નુકસાન શકે આપને ખબર છે જેમ કે તમારા લીગલ ડોક્યુમેન્ટની અંદર માન લો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એમાં જાતિ તરીકે હિન્દુ લોહાણા લખેલું છે અને તમે સરકારને એમ કહેશો કે અમે ઠક્કર છીએ પછી સરકાર તમને બે અલગ વ્યક્તિ તરીકે જોશે આમાં તમેથી ક્યાં છો તમારી પાસે ક્યાં પ્રૂફ છે મતલબ કે સીધી વાત છે ધંધે લગાડી દેવાની વાત છે મતલબ કે સોશિયલ મીડિયામાં આવી રીતે સમજા કરવા મેસેજ બહુ ફરી રહ્યા છે તો મારું કહેવાનું એટલું જ છે કે તમારે તમારી પાસે જે જે ડોક્યુમેન્ટ પ્રમાણે છે એ પ્રમાણે લખાવશો જેથી કરીને તમે ભારતના નાગરિક તરીકે તમારું નામ સામેલ થઈ જાય અને તમે કોઈ પણ વ્યક્તિને યોગ્ય જાણકાર વ્યક્તિ સિવાય અન્ય કોઈની સલાહને આધારે કોઈ કામ નહીં કરતા આવું મારી મારું સ્પષ્ટ માનવું છે કે મેં આવા કોઈ ઉઠા પટક કરવાની જરૂર નથી તમે ભારતના નાગરિક છો વોટ આપી શકશો તો ઓટોમેટિક આપની એકતા દેખાશે બાકી આવી ખોટી એકતા દેખાડવાની અંદર નાગરિકતા ઉપર જ સવાલ આવી જાય મતલબ શું એટલે આવી સેન્ટિમેન્ટલ સ્ટોરી સૌથી પહેલા સ્ટોપ કરવાની આવી અફવાને સંપૂર્ણપણે બંધ કરવાની જરૂર છે બીજી વસ્તુ કે સૌથી પહેલા સમજો કે સીએ એનપીઆર ને એનઆરસી શું છે સૌથી પહેલા આપણા ભારત સરકારનો એક કાયદો છે બંધારણમાં સિટીઝનશીપ એક્ટ એની અંદર અમેન્ડમેન્ટ એટલે સુધારો લેવો એટલે સીએ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ આવ્યો કે જેની અંદર પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એ ત્રણેયમાં જે નોન મુસ્લિમ જે લોકો વસે છે જે ભારતમાં આવ્યા છે કેમ કે એક સમયે આપણે જાણીએ છીએ કે આ ત્રણેય રાષ્ટ્રો એક સમયે જે મહાન જે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ છે જે મહાન હિન્દુ સંસ્કૃતિ છે એના ભાગ હતા હવે આજે એ ત્રણેય દેશો અલગ થઈ ગયા છે અને ત્યાં બિન મુસ્લિમ સાથે જે ભેદભાવ વર્તન કરવામાં આવે છે એ હિસાબે એ લોકો અહીંયા આવ્યા છે અને બે હજાર ચૌદ પહેલા જે લોકો આવી ગયા છે અને ભારતની નાગરિકતા આપવાની વાત છે એટલે આમાં કોઈની નાગરિકતા છીનવવાની વાત નથી હવે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે એનપીઆર એ શું છે તો કે એ આજથી દસ વર્ષ પહેલા મનમોહનસિંહ સરકારે કોંગ્રેસ સરકાર વખતે ચાલુ કરેલું કે ભારતમાં કેટલા લોકો વસે છે એની આપણી પાસે એક યાદી હોવી જ જોઈએ અને એ તો જરૂરી જ છે કે ભારતમાં કેટલા લોકો રહે છે ચાહે ભારતનો નાગરિક હોય કે ન હોય તો એનું એક યાદી બનાવવામાં આવેલી જે એનપીઆર છે ને એના આધારે સરકાર નક્કી કરે કે કયા એરિયામાં કેટલા લોકો વસે છે કેટલા અલગ અલગ ભાષા બોલનારા લોકો વસે છે કેટલી સ્કૂલની જરૂર છે કેટલી હોસ્પિટલ શું કરવું જોઈએ એની આની આધારે નક્કી થતું હોય છે આ બધી ગવર્મેન્ટ સુવિધા આના આધારે આપતી હોય છે આના આધારે મંજૂરી આપતી હોય છે એનઆરસી શું છે તો કે એનઆરસી હજી સુધી શરૂ જ નથી એનઆરસી એટલે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ એટલે ભારતના નાગરિકોની એક રાષ્ટ્રીય યાદી તૈયાર કરવાની વાત છે હજી મુસદ્દો બનાવવાની વાત છે હજી મુસદ્દો બન્યો નથી તો ખરડા તરીકે ક્યાંથી લોકસભાના રાજ્યસભામાં પસાર થાય અને એમાંથી પસાર થયા પછી રાષ્ટ્રપતિજીની સહી થાય તો એ કાયદો બને ત્યાં સુધી તો એક્ટ છે જ નહીં મતલબ કે વિચારણા છે અને હજી એની ઉપર ચર્ચા થવાની એને શું કેવી રીતનું એનો કન્સ્ટ્રક્શન હશે એનું માળખું કેવી રીતનું હશે કેવી રીતે ફોર્મ કરવામાં આવશે એની વિશેની કોઈ માહિતી હજી સુધી સરકારે જાહેર કરી નથી એટલે એની ઉપર અત્યારથી બોલવું વધારે પડતું ગયું પણ આપણને લોકોને ખબર હોવી જોઈએ કે કોઈ પણ સેન્ટિમેન્ટલ સ્ટોરી બનાવીને સમાજને નુકસાન આપણી ખોટી લાગણીની અંદર સમાજનું નુકસાન ન થઈ જવું જોઈએ તમે તમારે આવો પોસ્ટ લખવી હોય તો પાંચ જણની સલાહ લઈને પછી તમે લખો અને લોકો ઇમોશનલ બની બનીને બહુ નવી પોસ્ટ શેર કરવા માટે છે અને વ્યક્તિ આ વાતમાં આવી ભૂલ કરી બેસે તો શું તમે લોકો જવાના છો એમને હેલ્પ કરવા માટે એમનું નામ પાછું યાદીમાં આવી જાય એ માટે તો જો તમે આ ન કરી શકતા હોય તો તમે કોઈ પણ આ વસ્તુ આ ટાઈપની આને ખોટી અફવા કહેવાય એટલે કોઈ પણ વ્યક્તિએ કંઈ પણ કરવું હોય તો ઓફિશિયલ જે અધિકારીઓ હોય અથવા જે વકીલ મિત્રો હોય જે જ્ઞાતિના મોટા લોકો એને પર્સનલ એડવાઇસ લઈ અને આગળ પાછળનો વિચાર કરીને તમારે જે હોય એ લખાવજો બાકી આવી પોસ્ટ જે છે એ સ્ટોપ કરવી અત્યંત જરૂરી છે કોઈ પણ સમાજની હોય આ તો એક ઉદાહરણ છે આવા ઘણા બધા ઘણા સમાજની અંદર ઉદાહરણ બનતા હશે તો આશા રાખું છું કે તમને મારી આ વાત પૂરી રીતે સમજાઈ ગઈ હશે મારી યુટ્યુબ ચેનલની લિંક પણ આપેલી છે આ વિડીયો જો યુટ્યુબ ઉપર હોય તો આપ સીધા વિડીયોની વિડીયોની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને જો આ ફેસબુક ઉપર હોય તો લિંક સાથે શેર કરેલો છે તો ફેસબુક જે યુટ્યુબ ચેનલની લિંક છે એની ઉપર જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આશા રાખું છું કે તમે લોકો મારા વિડિયો ફરીથી બીજી વાર જોવામાં પણ રસ રાખશો તમને આ વિડીયોની માહિતીમાં રસ પડ્યો હશે વધારેથી વધારે લોકો સાથે શેર કરજો એવી આશા સાથે જય શ્રી રામ